આફ્ટરનૂન બાળકો, ધોરણ 6માં આજે તારીખ 12/8/2021 વિષય હિન્દીમાં આપણે પાઠ 6 સુબહ સમજીશું. પોલિયો કી બીમારી સે બચ્ચે વિકલાંગ હો જાતે બાળકો. પોલિયો એટલે શું કોઈને ખ્યાલ છે? આપણે અત્યારના તો સરકાર દ્વારા વર્ષમાં 2-4 વખત પોલિયોની રસી પીવડાવીને આપણા દેશમાંથી પોલિયાને નાબૂદ કરી દીધો છે. પોલિયો એટલે કે જેમાં બાળકના હાથ પગ જે શું થઈ જાય છે, નિર્જીવ થઈ જાય છે, એ ચાલી શકતો નથી. એટલે કે પોલિયાની બીમારી જે હોય એનાથી શું થાય, બાળક અપંગ બની જાય અથવા તો વિકલાંગ બની જાય છે. બચ્ચો કો ઇસ બીમારી સે બચાને કે લીએ ઉને પોલિયો કી દવા પિલાઈ જાતી હૈ. ઇસ સચ્ચી ઘટના મેં પોલિયો વિકલાંગ બાલિકા રેશમા અપની સૂઝબૂઝ ઓર સાહસ સે કામ લેતી હૈ. ઉસકી શારીરિક કમી ઉસકે ઇરાદો મેં કભી બાધા નહીં બની. વહ જિંદા દિલી એવમ પરિશ્રમ સે અપના જીવન કેસે જી રહી હૈ ઇસકા નિરૂપણ ઇસ ઘટના મેં કિયા ગયા હૈ. આમાં એક રેશમા નામની જે બાળકી છે, નાની છોકરી છે, તેને શું થઈ ગયું છે, પોલિયો થઈ ગયો છે. અને પોલિયો થઈ જવાના કારણે તે ચાલી શકતી નથી. પરંતુ બાળકો, તે શરીરેથી ભલે અપંગ થઈ ગઈ હોય પરંતુ એનું મન ખૂબ જ મક્કમ છે. એનું મન વિકલાંગ થયું ન હતું, એટલે એની જે શરીરની વિકલાંગતા છે તે તેના ઈરાદોને, તેના વિચારોને, કોઈ એના વિચારોમાં કોઈ દિવસ બાધારૂપ બની નથી. એટલે એ જીવનમાં હંમેશા ખૂબ જ જિંદાદિલી એટલે કે ખૂબ જ સારી રીતે પોતાનું જીવન જીવે છે અને ખૂબ જ મહેનતપૂર્વક પોતાનું જીવન જીવી રહી છે. તો ચાલો બાળકો, આપણે પાઠની શરૂઆત કરીએ. સુબહ સુબહ રેશમાને દેખા કે ઘર કે સભી લોગ સફાઈ મેં વ્યસ્ત હે. કોઈ સામાન ઝાડ રહા હૈ તો કોઈ મકડી કે જાલે ઉતારા હૈ. મકડી એટલે કે કરોળિયાનું ઝાડ. ઘરમાં જાળા બાજી જાય એટલે શું કરે છે કે ઘરના બધા જ, સવારમાં જોયું કે રેશમાએ ઘરના બધા જ લોકો ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત છે. કોઈ સામાન સાફ કરી રહ્યું છે તો કોઈ ઘરની અંદર જાળા જે થઈ ગયેલા હોય તે જાળા સાફ કરી રહ્યું છે. રેશમાને સોચા, જરૂર આજ કોઈ ખાસ બાતે. રેશમાએ જ્યારે બધું જોયું તેને મનમાં વિચાર આવ્યો કે જરૂર આજે કોઈ ખાસ વાત હશે. એણે તરત જ પોતાની માને પૂછ્યું, માં આજ કોઈ ખાસ બાત હૈ? સબ ઇતની સુબહ ઉઠકર ઘર કી સફાઈ મેં જુટે હૈ? રેશમાને ઉત્સુક સાથે પૂછા. એણે પોતાની માને પૂછ્યું. તેની માએને કહે છે, હા બિટિયા નાની, ત્યોહાર કે દિન હૈ. ત્યોહાર કે એટલે કે હવે તહેવારના દિવસો આવી ગયા છે. ભૂલ ગઈ ક્યાં? તને ખબર નથી, તું ભૂલી ગઈ. પહેલે સે સાફ સફાઈ હો જાય તો અચ્છી તરહ ત્યોહાર કા આનંદ લે પાએંગે. શું કહે છે કે આપણે તહેવાર પહેલાં જ, તહેવાર હવે નજીક જ છે અને તહેવારમાં આપણે તહેવાર આવવા પહેલાં જો ઘરની સાફ સફાઈ કરી નાખીએ તો તહેવારની આનંદ માણવાની કંઈ અલગ જ મજા છે. માને પ્યાર સે રેશમા કે ગાલ કો સહલાતે હુએ કહા. ઓ, મેં એકદમ ભૂલક્કડ હો ગયું. તેને શું કીધું? રેશમાએ કે અરે, હું તો ખરેખર ભૂલકણી થઈ ગઈ છું, પણ માં આપણે મુજે તો કોઈ કામ સોંપાઈ નહીં, મેં ક્યાં કરું? બતાવો માં, એ ભલે શરીરથી અપંગ હતી પરંતુ એ પોતાના દરેક કાર્ય ખૂબ જ સારી રીતે કરતી હતી. એટલા માટે તે પોતાની માતાને કહે છે કે હું તો ભૂલી જ ગઈ માં, પરંતુ તમે મને તો કોઈ કામ સોંપ્યું જ નહીં. મને કહો જોઈએ હું કયું કામ કરું. એટલે એની માં એને કહે છે, ચલો અચ્છા, પહેલે નહા ધોકર તૈયાર હો જાઓ, ફિર બતાઉંગી, બહુત સે કામ હૈ, મેં ભી આપકી મદદ કરના ચાહતી હું. માને કહા. શું કહે છે કે સારું, તો સૌથી પહેલાં તું શું કરીશ કે ઉઠી છે તો પહેલાં તું નાહી ધોઈને તૈયાર થઈ જા, પછી હું તને બધું કામ કહીશ. એટલે એને કહે છે કે, રેશમા કહે છે કે હું પણ તમારી મદદ કરવા માગું છું. રેશમાને રૂવાશે સ્વરમે કહા, મદદ તો મેં જરૂર લૂંગી. એની માં શું કહે છે એને પહેલાં કે ચાલ પહેલાં હું તારી મદદ કરું, તને પહેલાં નાહી ધોઈને તૈયાર કરી નાખું. એટલે એવું કહે છે. એટલે આ બાજુ રેશમાને ખબર પડી જાય છે કે મારી આવી પરિસ્થિતિ હોવાના કારણે મારી માતા મને આવું કહી રહી છે.
એટલે એ રૂઆ સ્વરમાં એટલે કે રડમસ અવાજમાં કહે છે, મદદ તો મેં જરૂર લૂંગી. શું કહે છે કે મારે તો તમારી મદદ જરૂરથી લેવી પડશે. મેને તુમારે લે કઈ કામ સોચ રખે, ના ધો કર નાસ્તા કર લો ફિર બતાવી. એની માં કહે છે કે મેં તારા માટે ઘણા બધા કામ સોચી વિચારી રાખેલા છે, તું પહેલાં નાહી ધોઈને નાસ્તો કરી લે પછી હું તને બતાવું. કહેતે કહેતે માને રેશમા કો ઉસકી પહિયેવાલી કુર્સી પર બેઠા દિયા. રેશમાને અપની પહિયેવાલી કુર્સી કો ધીરે ધીરે ધકેલા ઓર અપને દૈનિક કાર્યો મેં લગ ગઈ. એ અપાઈ જોવા છતાં પણ પોતાના મનથી મક્કમ હોવાના કારણે જેવી એને પોતાની ચેર પર બેસાડે છે, પૈડાવાળી કુર્સી પર બેસાડે છે, એટલે તરત જ એ પોતાના પૈડાવાળી કુર્સીને ધક્કો મારીને પોતાના દૈનિક કાર્યો એટલે કે નાહવું ધોવું બ્રશ કરવું એવા કાર્યોમાં એ કામે લાગી જાય છે. રેશમા જબ 5 સાલ કી થી તભી ઉસકે દોનો પેર કામ નહીં કરતે થે. ઉસે બહુ તેજ બુખાર હુઆ ઓર ઘૂંટનો સે નીચે દોનો પાંવ બેજાન હો ગઈ. બહુત ઇલાજ કરાયા પર રેશમા કે પાંવ મેં જાન નહીં આય. ઉસે પોલિયો હો ગયા થા. એ જ્યારે ફક્ત 5 વર્ષની હતી ત્યારે કોઈ કારણોસર શું થાય છે કે એના બંને પગ કામ કરતા બંધ થઈ જાય છે. જીવ વગરના બેજાન એટલે કે નિસ્તેજ થઈ જાય છે. એ પોતાના પગનું હલનચલન કરી શકતી નથી. ઘણો એના મમ્મી માતા પિતા ઘણો બધો એનો ઈલાજ કરાવે છે પરંતુ એના બંને પગ કામ કરતા નથી. કારણ કે તેને શું થઈ ગયું હતું તો કે એને પોલિયો થઈ ગયો હતો. રેશમા બહુ હિંમતવાળી લડકી હતી. શરૂ મેં ઉસે જરૂર દૂસરો કી સહાયતા લેની પડી પરંતુ અબ 11 સાલ કી ઉમ્ર મેં વો અપને સારે કામ સ્વયં કર સકતી. કે જ્યારે નાની હતી ત્યારે એને એ ખૂબ જ હિંમતવાળી હતી અને એ નાની હતી ત્યારથી જ એને પહેલેથી જ એ પોતાનું કામ જાતે કરતી. શરૂઆતમાં એને જ્યારે તકલીફ પડી અને બીજાની મદદ લેવી પડતી હતી, પછી તો હવે તો એ પોતાનું કામ દરેક કાર્ય પોતાની જાતે જ કરતી હતી. વો અપને પરિવારને અપને કામ કે લીએ નિર્ભર નહીં રહેના ચાહતી. એણે મનમાં નક્કી કર્યું હતું કે હવે હું મારું કામ જાતે જ કરીશ, હવે હું મારા કામ માટે મારા પરિવારની ઉપર બોજો બનીશ નહીં. પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટા ભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી ઉસે બહુ પ્યાર કરતે થે. વ સબકી આંખો કા તારા હે. આંખો કા તારા એટલે કે બહુ પ્યારા. એટલે શું કહે છે કે એના ઘરમાં બધા જ એને ખૂબ જ પ્રેમ કરતા હતા. એ બધાને જ વાલી હતી. માને રસોઈ ઘરમાં સારે બર્તન ડિબ્બે બોતલે નીચે ઉતાર કર સાફ કર દીએ થે. ઉન્હોને રેશમા કો આવાજ દી, રેશુ અગર તુમને નાસ્તા કર લ્યા હો તો મેરે કામ મેં હાથ બટાવ. એને શું કર્યું એની માતાએ કે ઘરના જે કંઈ બી મસાલાના ડબ્બા અને બધું વાસણ હતા તેણે એને સરસ ઘસીને સાફ કરી નાખ્યા હતા. એટલે એટલું કર્યું એટલે એની માએ એને બૂમ પાડી કે તારો નાસ્તો થઈ ગયો હોય તો ચાલ હવે હું તને કામ આપું, હાથ બટાના એટલે કે મને તું મદદ કર. હા માં મેને નાસ્તા કરી લ્યા, દૂધ કા મેવેવાલા દલિયા બહુ અચ્છા બનાય. માં મેં હાથ ધોકર અભી આતી હું. શું કહે છે કે હા માં મારું કામ પતી ગયું છે અને હવે હું તમારી મદદ કરવા માટે હમણાં જ હાથ ધોઈને આવું છું. રેશમા આપની કુર્સી કો ધકેલતી હોય રસોઈ ઘરમાં પહોંચી. રેશમા માં કો બર્તનો ડિબ્બો પર લેબલ લગા લગા કર પકડાતી ગઈ ઓર માં ઉને વ્યવસ્થિત ઢંગસે સજાતી ગઈ. રસો ગઈ ફિર સે ચમચમાને લગા. એણે શું કર્યું પોતાની માતાને તો જે કંઈ બી અનાજના કઠોળના મસાલાના ડબ્બા હતા તેની ઉપર જેની અંદર જે વસ્તુ હોય એ વસ્તુનું નામ લખીને એની પર એક સ્ટીકર ચોંટાડતી ગઈ અને એણે પોતાની માતાને આપ્યું અને એની માતા એને વ્યવસ્થિત રીતે ગોઠવતા ગયા. એટલે થોડી જ વારમાં એ લોકોનું જે રસોડું હતું તે ખૂબ જ સરસ અને સુંદર દેખાવા લાગ્યું. ચાલો બાળકો આપણે પાઠ 6 ફરીથી આપણે અધૂરો પાઠ પૂર્ણ કરીએ. સુબહ પાઠમાં આપણે જોયું કે
રેસમાં પોતાની માતાને કામમાં મદદ કરે છે અને એની માતાને એણે બધા જ ડબ્બા સાફ કરીને આપ્યા એટલે એની માતાએ બધા જ રસોડા પર ગોઠવી દીધા એટલે એની માં સરસ મજાના ડબ્બા ગોઠવી દીધા એટલે થોડી જ વારમાં એ લોકોનું રસોડું ખૂબ જ ચમચમાવા લાગ્યું. પિતાજી દફતર ચલે ગયે. માં કો લડ્ડુ બનાને કે લીએ કુછ જરૂરી સામાન ચાહીએ થા. બોલું તો બહુ છોટા હૈ દાદી. દાદાજી બહુ ગરીબ બુઝુર્ગ હૈ. અબ સામાન લાયે કોણ? માં પરેશાન થી. રેશમાને કહા, સામાન મેં લે આઉંગી. બસ આપ મુજે સામાન કે લિસ્ટ ઓર એક થેલા દે દીજીએ. શું કહે છે કે હવે એની માતાને જ્યારે બધું ઘરમાં વસ્તુ ગોઠવી દીધી એટલે શું કર્યું, એની માતાને લાડુ બનાવવાના હતા. હવે લાડુ બનાવવા માટે થોડો સામાન લાવવાનો હતો, પરંતુ ઘરની અંદર અત્યારે સામાન લાવી આપે એવું કોઈ વ્યક્તિ હાજર હતું નહીં. કારણ કે જે રેશમા છે તેના પિતા નોકરી પર જતા રહ્યા હતા, એનો નાનો ભાઈ જે છે તેની ઉંમર ખૂબ જ નાની હતી અને દાદા દાદીજી કેવા હતા, ગરડા હતા. આથી સામાન લાવે કોણ એ પરેશાનીમાં એની મા હતા. પરંતુ ત્યારે રેશમા એમને કહે છે કે તમે મને સામાનનું લિસ્ટ લાવી લખી આપો અને એક થેલો આપી દો, હું એ જગ્યાએ લેવા જઈશ. તું લે આવો કે અકેલી? માને પૂછ્યા. જ્યારે એને પોતાની માતાને કીધું કે મને લિસ્ટ અને સામાન આપી દો, હું સામાન લાવી આપીશ, ત્યારે એની માતાને નવાઈ લાગી અને કહે છે કે તું લેવા જઈશ? માને પૂછ્યા. હા માં, એક બાર પહેલે બી તો લાવી હતી. રેશમા કે આવાજ મેં દ્રઢતાથી. એને પોતાની માતાને કીધું, કેમ તમે ભૂલી ગયા? આગળ પર તો હું લાવી હતી. એને વિશ્વાસ હતો કે હું આ કાર્ય કરી શકીશ. તો ઠીક હે, તું બી લે આવો, લેકિન ધ્યાન સે જાના, સારા સામાન નુક્કડવાળી દુકાન સે હી મિલ જાયગા. શું કહે છે એની માં? કે સારું, જા તારે લાવવું હોય તું લઈ આવ, બહુ બહાર દૂર ન જતી. બધો જ સામાન ક્યાં મળશે કે આપણા ગલી ઘરની શેરી જે છે ત્યાં નાકા પર જ મળી જશે. થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લોટી. ઉસને ગોલુ કો આવાજ દી, ગોલુ યલો તુમારે લે ટોફી લાય હું. એ બજારથી પાછી આવી એટલે એણે પોતાના નાના ભાઈને બોલાવ્યો અને એના માટે બજારમાંથી ચોકલેટ લાવી હતી તે એને આપી. ગોલુ ટોફી પાકર ખુશી સે ઉછળને લગા. એની બેન એના માટે ચોકલેટ લાવી એટલે ખૂબ જ ખુશ થઈ ગયો અને ઉછળવા લાગ્યો. ઉછી દિન બીતે થે. એક દિન શામ કો રેશમા કા ઘર દિયો સે ઝીલ મિલ કરને પ્રકાશ સે જગમગાને લગા. કે થોડા દિવસ ગયા એટલે એક વખત સાંજના સમયે જોયું તો રેશમાના ઘરની આગળ દીવાની જગમગ રોશનીથી આખું ઘર જગમગી રહ્યું હતું. પૂરા મહોલ્લા જગમા રહ્યા હતા. એમના ઘરની સાથે સાથે એમના મહોલ્લાના બીજા ઘરો પણ કેવા થઈ રહ્યા હતા, જગમગી રહ્યા હતા. જ્યાં રોશની હી રોશનીથી જ્યાં જુઓ ત્યાં બધી જ જગ્યાએ પ્રકાશ જ ફેલાયેલો હતો. ક્યાં જમીન ક્યાં આસમાન, એવું લાગતું હતું કે જ્યારે જમીનની ઉપર ધરતી જે છે તેની ઉપર આકાશ ઉતરી આવ્યું હોય. જમીન અને આકાશમાં અત્યારે કોઈ ભેદ દેખાતો ન હતો. દાદીજીને બતાવ્યા કે દીપાવલી અંધેરે પર ઉજાલે કી જીત કા ત્યોહાર હે, બુરા પર અચ્છાઈ પર અસત્ય પર સત્ય કી સદા હી જીત હોતી હે. એમ દાદીએ એને સમજાવ્યું કે આ જે તહેવાર છે તે શા માટે ઉજવવામાં આવે છે, તો કે અંધેરાની ઉપર અંધકાર પર ઉજાલાની જીત થાય છે, પ્રકાશની જીત થાય છે, તેના માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. બુરાઈની ઉપર અચ્છાઈની અને અસત્ય પર સત્યની હંમેશા જીત થતી હોય છે. એ જ દિન રાવણ કો પરાજિત કર રામ અયોધ્યા લૂંટે થે. કે આપણે બધા જાણીએ છીએ કે રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો અને વનમાં જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું હતું ત્યારે સીતાને પાછા લાવવા માટે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધમાં તેમણે રાવણને પરાજિત કરીને દિવાળીના સમયે પોતાના રાજ્યમાં પાછા પહોંચ્યા હતા. ખુશી ખુશી કે મેં ય તહેવાર મનાયા જાતા હે. રેશમા ઓર બોલું, બડે ધ્યાન સે દાદાજી કી બાતે સુન રહે થે. કુછ દેર બાદ સબને મિલકર પૂજા કી ઓર પ્રસાદ ખાયા. ગોલુ અપને દોસ્તો કે સાથ પટાકે છુડાને મેં મગન હો ગયા.
બધાએ પોતાએ ઘરની અંદર દાદાજીની બધી વાત સાંભળી અને બધા જ ઘરમાં ભેગા મળીને ભગવાનની પૂજા અર્ચના કરી અને પ્રસાદ લીધા પછી બધા પોતપોતાની રીતે કાર્યમાં પોરવાઈ ગયા. જેમાં ગોલુ જે હતો તે દિવાળી હોવાના કારણે પટાકે એટલે કે ફટાકડા છોડવાની તૈયારી કરી રહ્યો હતો અને એમાં એક મગન થઈ ગયો હતો. રેસમાં આપણી દાદા દાદી કે સાથ ફૂલ જડિયા જલા રહી હતી, જેને આપણે ફૂલકણી કહીએ છીએ. ઇતને મેં રેશમાને ક્યાં દેખા કે ગોલુ ને જીસ પટાકે કો બુજા હુઆ સમજ કર છોડ દિયા થા ઉસમે સે ચિંગારિયા નિકલ ગઈ થી. શું થયું કે જ્યારે એ પોતાના દાદા દાદી સાથે ફૂલકણી સળગાવી રહી હતી ત્યારે એને શું જોયું તો કે એના નાના ભાઈએ જે ફટાકડાને ઓલવેલો સમજીને ફેંકી દીધો હતો એ સળગતો એમાંથી ચિંગારી નીકળતી જોઈ. ગોલુ કી પીઠ ફટાકી કી તરફથી ગોલુને એ વસ્તુની જાણ હતી નહીં કે એની પાછળ જે ફટાકડો છે તે સળગતો છે. રેશમા ચિલ્લાઈ, ગોલુ ગોલુ બચો તુમારે પીછે ફટાકા હે. રેશમાએ જોયું કે પોતાના ભાઈની પાછળ ફટાકડો ફૂટશે અને પોતાનો ભાઈ દાજી જશે, એટલે જોર જોરથી પોતાના ભાઈને બૂમ પાડવા લાગી અને કહેવા લાગ્યું કે જો તારી પાછળ ફટાકડો છે. ફટાકો કે શોર મેં રેશમા કે અવાજ દબ ગઈ. એને જોઈ જોર જોરથી બૂમો પાડી પરંતુ ફરતે બધા જ ફટાકડા ફોટવાના કારણે રેશમાનો અવાજ ગોલુને સંભળાયો નહીં અને ફટાકડાના અવાજમાં રેશમાનો અવાજ દબાઈ ગયો. બાકી લોક કુછ સમજ પાતે સબસે પહેલાં રેશમા જલ્દી જલ્દી ખુરશી કો ધકેલતી ગોલુ કે પાસ જા પહોંચ્યું. ઉસને ગોલુ કો જોર સે ધક્કા દિયા ઓર ખુદ આગે નિકલ ગઈ. બીજા બધા કોઈનું ધ્યાન પહોંચે કે ન પહોંચે, બીજા કોઈ સમજે કે ન સમજે, એ પહેલાં જ રેશમાએ શું કર્યું કે ઝડપથી પોતાની જે વ્હીલચેર હતી, પૈડાળી ખુરશી હતી, એને પોતાની ખુરશીને ધક્કો માર્યો અને ગોલુની પાસે પહોંચી ગઈ અને ગોલુને જોરથી ધક્કો મારીને ફટાકડાથી દૂર ફેંકી દીધો અને પોતે પણ એની આગળ નીકળી ગઈ. અપની ખુરશી કે ગતિ કે કારણ ધડામ જોરસા ધમાકા હુઆ. એ ખુરશીની પર આગળ ને આગળ નીકળી ગઈ એટલે ખુરશી પડવાના કારણે જોરથી અવાજ આવ્યો. રેશમા કી ફૂર્તિને ગોલુ કો જલને સે બચા લીયા. ગોલુ કો કુછ સમજ ન આયા કે ઉસે ધક્કા કિસને દિયા ઓર ક્યું દિયા. રેશમાએ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઝડપથી પોતાના ભાઈને બચવાથી બળવાથી બચાવી લીધો. ગોલુને તો ખબર જ ન પડી કે કોણે મને ધક્કો આપ્યો અને શું કરવા આપ્યો. કુછ સમજ ન આયા કે ઉસને ધક્કા કિસને દિયા ઓર ક્યું. માં કે અવાજ સુન કે માં પિતાજી બહાર બી દોડ ગયે ચલે આવ્યો. રેશમા ખુરશી રેશમા કે ઉપરથી ઓર રેશમા નીચે. ખુરશી પડવાના અવાજના કારણે ખુરશી ઠોકાવાના કારણે જોરથી અવાજ આવ્યો એટલા માટે રેશમાના માતા પિતા પણ ઘરની બહાર આવી ગયા અને જોયું તો જે રેશમામાં ખુરશી બેઠેલી હતી એ ખુરશી રેશમાની ઉપર હતી અને રેશમા ખુરશીની નીચે હતી. પિતાજીને ખુરશી સીધી કી ઓર રેશમા કો ઉસ પર બેઠા દિયા. માં ભયભીત થી પિતાજી તરત જ એની પાસે ગયા અને ખુરશીને સીધી કરી અને એની પર રેશમાને બેસાડી દીધી. એની માતા તો આ દ્રશ્ય જોઈને ડરી ગઈ હતી એટલે એ તો કંઈ બોલી જ નહીં અને એમ જ ચૂપચાપ ઊભી રહી. બોલી, કંઈ ચોટ તો નહીં લગી રહેશું? એટલું કદ બોલાયું એની માથી કે બેટા તને કોઈ જગ્યાએ વાગ્યું તો નથી ને? રેશમાને ઉને સારી વાત બતાવી. સબને રેશમા કી પીઠ ટપટપાઈ. રેશમાએ પછી બધી જ વાત પોતાની માતાને અને પિતાને કહી સંભળાવી અને જ્યારે એની માતા પિતાને ખબર પડી તો તેમણે પોતાની પુત્રીને ખૂબ જ પ્રેમથી શાબાશી આપી. ગોલુ રેશમા કે પાસ આકર નાટકીય ઢંગસે બોલા, દીદી આજ તો આપને મારી જાન બચાલી. શું કહે છે એનો નાનો ભાઈ એની બેનની પાસે જઈને કે નાટકીય ઢંગ એટલે કે જ્યારે પિક્ચરોમાં આપણે કેમ ડાયલોગ બોલતા હોય એટલે એની બેનની પાસે જઈને કહે છે કે દીદી આજે તો તમે મારા જાન મારો જીવ બચાવી દીધો. આપકા એ ધમાકેદાર ધક્કા મુજે હંમેશા યાદ રહેગા. શું કહે છે કે તમે મારો જીવ તો બચાવ્યો પરંતુ તમારો આ જે ધક્કો હતો, ધમાકેદાર ધક્કો જે હતો, તે મને હંમેશા યાદ રહેશે. સભી લોક ખિલખિલાકર હસને લગે. રેશમા કી શારીરિક કમી ઉસકે ઇરાદો મેં કભી બાધા નહીં બની. કે ભલે એને શરીરથી એ કમજોર હતી પરંતુ એનું મન ખૂબ જ મક્કમ હોવાના કારણે તે હંમેશા શું કરે છે કે પોતાના ઈરાદામાં હંમેશા કામયાબ થાય છે. વો આજ બી ઉતની જિંદાદિલ
और परिश्रम से अपना जीवन जी रही है। उसकी हर सुबह नई सुबह होती है। वह हर सुबह अपने काम में नए इरादा से जुट जाती है। शो कहे छे के एनू जे जीवन छे ते जीवन जे जीवी रही छे ते खूब ज जिंदादिल अने परिश्रम साथे जीवी रही छे। एनी हरेक जे हर सुबह एटले के ज्यारे सवारे उठे छे ते सवार एनी नवी होय छे अने दरेक सवारनुं काम एनू नवू अने नवा इरादा साथे એ જાગે છે અને એ કાર્યમાં ફરીથી પોરવાઈ જાય છે। તો બાળકો તમને આ પાઠ સમજાઈ ગયો હશે। દરેક વિદ્યાર્થીએ આ પાઠનો સ્વાધ્યાય પોતાની હિન્દીની નોટમાં સુંદર અક્ષરે લખવાનું રહેશે। સાથે શબ્દાર્થ મુહાવરે આવતા હોય તો એ મુહાવરા પણ દરેક જણે લખવાના રહેશે। નમસ્તે।